आप જોઈ રહ્યા છો મીડિયા રિપોર્ટ આપની સાથે હું છું ઝરણા સમાચારોની શરૂઆત રાજકોટ વાસીઓ માટે આનંદના સમાચારથી જ્યાં નર્મદાનું 300 ક્યુસેક પાણી હવે રાજકોટને મળશે સીએમ રૂપાણીએ કર્યો છે મહત્વનો નિર્ણય ન્યારી ડેમમાં સૌની યોજનાથી પાણી પહોંચાડવામાં આવશે સવારથી પાણી પહોંચાડવા પમ્પિંગની કામગીરી હાથ ધરાઈ છે પાણી મંગળવાર સુધીમાં ન્યારી ડેમમાં પહોંચશે જેના કારણે રાજકોટ વાસીઓને ઉનાળાના સમયમાં અને ત્યારબાદ દરેક ઋતુમાં આવતા વર્ષ સુધી पानी की कोई समस्या न सर्जाय ते माटेनी तमाम व्यवस्था अत्यारथी ज करी लेवामां आवी छे। राजकोट में वधु एक कॉर्पोरेटर की ऑडियो क्लिप वायरल थई छे। वोर्ड नंबर 11 ना कॉर्पोरेटर विनु सोरठिया की ऑडियो क्लिप वायरल थई छे। स्थानिक अने कॉर्पोरेटर की बातचीत तो संवाद वायरल थयो छे। काम माटे मुलाकात लेवा मुद्दे बन्ने वच्चे चर्चा थई हती, जो कि ऑडियो क्लिप नी न्यूज 18 गुजराती पुष्टि नथी करतुं। तो छेल्ला थोड़ा दिवसथी कॉर्पोरेटर साथेनी वातचीतनी ऑडियो क्लिप वायरल थई रही छे। वधु एक घटना राजकोटथी सामे आवी रही छे, ज्यां स्थानिक अने कॉर्पोरेटर साथेनी वातचीतनी जे क्लिप छे ते वायरल थई रही छे। आवो सांभळीए के आखरे आ ऑडियो क्लिपमां शुं छे। આ ઓલો કઈ કરાવો ને, આનો ખાલી હવે ભૂંગરા ને અર્થિંગ જ દેવાના હે, કઈ ચક્કર તો મારો હોકરામાં, એ કઈક હોકરામાં ચક્કર તો મારો, તમે કોર્પોરેટર છો અમારા એરિયાના, આ તો અમે મારી છી ચક્કર ક્યાં, તમે મેં તો કઈ ન જોયા તમને, તો મને હું ખબર, હું તો દર વખતે અઠવાડિયે બે વાર રાઉન્ડ મારતો હોય, તમને ફોટા કેતા જ મોકલતા જાય, હા તો મોકલો ને ફોટા મોકલો, એમાં ગરમ થાવ માં તમને અમે મત દઈને સુઈતા, નહીં ગરમ થાવ માં હું 24 કલાક મારા ઘર માં જોઉં, તમે કઈ દેખાણા જ નથી બે માં એકે, એમ છે, હા અહીંયા કચરો કેવો છે, આ ભૂંગરા આ અર્થિંગ જ ખાલી હવે દેવાના હે, કઈક કરાવો, હા તો તમે ફરિયાદ વ્યવસ્થિત વાત કરો તો કરાવી ને, તમે તમને તમને વ્યવસ્થિત જ વાત કરી, હવારે ફોન કર્યો તો તમે લખી દીધું, હું વીવાર ઓકરે આવ્યો છું, કેદી વીવાર, અમે તો ન જોઈએ, મને તો એવું કઈ ખબર નહીં, મારે તમે ડેલી આવવું પડે એમ, હે હા મારે એવું તો ફરજિયાત નથી, મારે તમે ડેલી આવવું પડે, એટલે ડેલી ન આવું, હું એમ નથી કહેતો, તમે દેખતા નથી એટલે તમે અહીંયા જ બેઠા હોય 24 કલાક ઓકરે, મત મત લેવા તઈ તો તમે આમ ધગે ઓલી પહેરીને ખેસ પહેરીને નીકળ્યા હતા, તમારો તો નતો ના ખેસ, તો બ્રાહ્મણ નો ખેસ હતો, કેનો તમારો ખેસ હતો, મારો નો તો કમળ નો હતો, ખેસ પહેરીને ગમે ને, અમે તમારો તો નથી પહેરીને નીકળ્યા, હે હા તમારો તો ખેસ પહેરીને નથી નીકળ્યા, અમે તો અમારો અમારો પહેરીને તો તમે શું નીકળો, તો આ પ્રકારની ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે, જેમાં સ્થાનિક અને કોર્પોરેટર વચ્ચે વાતચીતથી બવાલ થઈ રહી છે, જો કે ન્યૂઝ 18 ગુજરાતી આ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું। અને સમાચારો, સાયન્સ સિટીના નવા પ્રકલ્પોને લોકોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે। લોકાર્પણ બાદ પહેલો રવિવાર હોવાથી લોકો સાયન્સ સિટીના નવા નજરાણા જોવા ખાસ પહોંચી રહ્યા છે। ગુજરાતની સૌથી અનોખી એક્વાટિક ગેલેરી, રોબોટિક ગેલેરી અને નેચર પાર્કને જોઈ લોકો ખૂબ અચંબિત થઈ રહ્યા છે। બાળકો પણ ખૂબ ઉત્સુકતાથી રોબોટ સાથે વાતચીત કરતા જોવા મળ્યા। બહુ સારું લાગ્યું, ખરેખર ખૂબ મજા આવી, છોકરાઓ માટે એન્જોયમેન્ટનું સરસમાં સરસ સાધન છે, મજા આવી ગઈ, બધી ગેલેરી જોવા મળી અને રોબોટ સાથે બી વાત કરી। જૂનાગઢમાં રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે। શહેરને જાણે કે રખડતા ઢોરે બાનમાં લીધું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે। એક વૃદ્ધને બે ખૂટિયાએ પછાડી દેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી। મનપા દ્વારા આવા ઢોરોને પકડવાની કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે। ખૂટિયા લગાડ્યું, પગ પગમાંથી પગ મૂકી દીધો, પાછા હીટા લગાડી દીધું, બે ખૂટિયા બાંધતા હતા એમાં એ લગાડી દીધું। અમદાવાદના જગતપુર વિસ્તારમાં આવેલ રેલવે ક્રોસિંગ પર બનેલ બ્રિજ અને તે પહેલા જ વિવાદમાં આવ્યો છે। ખાનગી બિલ્ડરે પોતાના ખર્ચની હિસ્સેદારી આપવાની ના પાડી દેતા એએમસી તિજોરી પર 15-20 કરોડનું ભારણ વધ્યું છે। મનપાએ 2017માં બ્રિજના કામ માટે ખાનગી કંપનીને મંજૂરી આપી હતી, પરંતુ આજ દિન સુધી કંપનીએ પોતાના ભાગના પૈસા પણ ન ચૂકવતા એએમસીને નુકસાન પહોંચ્યું છે। તો આ મુદ્દે વિપક્ષ સરકારને ઘેરી રહી છે।
जगतपुर रेलवे क्रॉसिंग ऊपर ब्रिज बनावानी जे वात हती एमां 50% सरकारना 25% रेलवेना अने 25% आ सिद्धि ग्रुपवाळाए पीपीपी धोरणे बनावा माटे વાત કરેલી। બ્રિજ બન્યા બનવાનું ચાલુ થયા પછી એણે હાથ અધ્ધર કરી દીધા અને કોર્પોરેશનને રીતસર એણે બ્લેકમેલ કરતી હોય એ રીતે એવી વાત કરી કે હું અત્યારે આ જે કોરોનાની પોઝિશનના હિસાબે આ જે જમીનોની જે કામગીરી છે એ કામગીરીમાં મંદી આવી હોવાથી અત્યારે હું પૈસા ફાળવી શકું એમ નથી। पिता पुत्री ना संबंधी गरिमा ने ठेस पहुंचाड़तो एक किस्सो सामे आव्यो छे। सावका पिता पर पुत्री ना दुष्कर्म नो आरोप लाग्यो छे। आणंद ना पंडित दीनदयाल शेल्टर होम में रहता माता पुत्री अंगे आ गंभीर बाबत ने शेल्टर हाउस ना संचालकों ने जाण थता तेमणे नव गुजरात स्त्री अधिकार संघ ने जाण करी हती। त्यारबाद आ स्वैच्छिक संस्था द्वारा माता पुत्री नुं काउंसिलिंग करता वधु चौंकावनारी हकीकतो सामे आवी हती, जेमां तेना साचा पिताए माता पुत्री ने 30,000 रूपियामां अर्जुन चावड़ा नामना व्यक्ति ने वेची दीधा हता। આ ઇસમ 5-6 વર્ષથી માતા પુત્રી સાથે દુષ્કર્મ આચરતો હોવાનું સામે આવ્યું। સમગ્ર ઘટના સામે આવતા સ્ત્રી અધિકાર સંઘે પોલીસને જાણ કરી હતી, પરંતુ કોઈ કારણોસર પોલીસે ફક્ત આઈપીસીની કલમ 151 હેઠળ સુલેશ શાંતિ ભંગનો ગુનો નોંધી સાવકા પિતાની માત્ર પૂછપરછ કરી તેને છોડી મૂક્યો હતો। ત્યાં આગળ માતાનું દીકરીનું બંનેનું કાઉન્સેલિંગ કર્યું, એમાં હૃદય હચમચાવી દે એવી ઘટનાઓ સાંભળવામાં આવી સામે આવી, અને તેમાં એવું બન્યું કે દીકરીના પિતા જે સાવકા પિતા છે એમણે 5-6 વર્ષથી દીકરી સાથે દુષ્કર્મ કર્યું હતું, બીજાની પાસે મોકલતા હતા। જેતપુરમાં 5 પીપળા અને લુણાગરા ગામ વચ્ચે પ્રદૂષણ માફિયા પર જનતા રેડ પડાઈ। ગામના જાગૃત નાગરિકે પ્રદૂષણ કરવાનું કાવતરું પકડી પાડ્યું। ભાદર નદીમાં કલર કેમિકલવાળું પાણી ઠાલવા જતા ટેન્કરને ગામ લોકોએ પકડી પાડ્યો। દૂધના ટેન્કરના નામે કલર કેમિકલવાળું પાણી ભરીને સીધું ભાદર નદીમાં ઠાલવતા હતા। કલર કેમિકલવાળું પાણી ભરેલા ટેન્કર જતું હતું ત્યારે કેરાળી ગામના લોકોને શંકા જતા તપાસ કરવામાં આવી અને તપાસમાં આ ટેન્કર પકડાયું હતું। એના અન્વયે અમે લોકોએ તાત્કાલિક અહીંયા આગળ સાઇટ ઉપર આવી અને એ ટેન્કર જે 2,000 લિટર કેપેસિટીનું છે એમાંથી એક પ્રદૂષિત પાણીનો નમૂનો એકત્રિત કરેલ છે અને એ આગળની કાર્યવાહી અર્થે અમારી પ્રાદેશિક કચેરી રાજકોટ ખાતે લેબોરેટરી છે ત્યાં પૃથ્થકરણ અર્થે મોકલી આપવામાં આવશે। વડોદરાના પાદરા તાલુકાના રાયપુર ગામને સીમમાંથી ઓએનજીસી ક્રૂડ ઓઇલની પાઇપલાઇનમાં ભંગાણ કરી ઓઇલ ચોરી કરતો આરોપી ઝડપાયો। શહેર પીસીબીને આ વાતની બાતમી મળતા રણોલી સ્થિત યાદવ ટ્રાન્સપોર્ટમાં દરોડા પાડ્યા હતા। પીસીબીએ ટ્રાન્સપોર્ટ માલિકની અને ટ્રક માલિકની ધરપકડ કરી છે। અમરસિંહ નામનો કુખ્યાત આરોપી ઓઇલની પાઇપલાઇનમાં પંચર કરી ઓઇલ ટેન્કર્સમાં ભરતો અને તેને રણોલી ખાતે લાવતો। આ અગાઉ અનેક વખત આરોપી ઓઇલ ચોરી કરી ચૂક્યો છે। પોલીસે માલિક સહિત અન્ય 2 લોકોની ધરપકડ કરી તે ઉપરાંત 43.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। પીસીબીએ રેડ કરતા રણોલી વિસ્તારમાં યાદવ ટ્રાન્સપોર્ટ આવેલું છે ત્યાં આ કામગીરી જ્યારે ચાલી રહી હતી ત્યારે પીસીબીએ ત્યાં રેડ કરી અને ત્યાંથી એક ટેન્કર જેમાં ઓઇલ ભરેલું હતું ક્રૂડ અને બીજા 2 આઈવા જેમાં ટાંકીઓ બનાવવામાં આવી હતી એ ત્યાં કબજે કરવામાં આવી છે। આગામી દિવસોમાં બકરા ઈદ આવી રહી છે ત્યારે સુરતનો એક બકરો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। સુરતના ઇતિહાસમાં પહેલીવાર તૈમૂર નામના બકરાનું 192 કિલો વજન ધરાવતા બકરાની આ વર્ષે બકરી ઈદમાં કુરબાની આપવામાં આવશે। સુરતના જાણીતા સુરતી પરિવારે 11 લાખમાં તૈમૂર બકરાને ખરીદ્યો છે ત્યારે આ બકરાને લઈને સમગ્ર વિસ્તારમાં લોકો માટે કુતૂહલ સર્જાયું છે। મેકો બહુ પ્યારા હે યે બકરા જબ સે આયા થા જબ સે મેરે દિલ કો છૂ ગયા થા ઓર મેને અસફાક ભાઈ કો યે બકરા દેખ કે બોલ દિયા થા ભાઈ યે બકરા મેરા। मेरे को मालूम नहीं था कि बकरा इतने आगे तक चला जाएगा, इतने बड़े मुकाम पे पहुंच जाएगा, पर मेरी मोहब्बत और हमारी मेहनत ये बकरे को वहाँ तक ले गई और आज गुजरात में सबसे ऊंचा बकरा हमारा है। जूनागढ़ में 181 महिला हेल्पलाइन खूब आशीर्वाद रूप साबित थी रही है। छेल्ला 6 महीना में अंदाजे 370 महिलाओं की फरियाद में काउंसेलिंग कर मोटा भागना केसों स्थल पर निकाल कराया है। ખાસ કરીને ઘરેલુ હિંસા, પતિ પત્નીના ઝઘડા અને કૌટુંબિક તકરાર જેવી બાબતો અંગે એસપી કચેરીમાં કાર્યરત મહિલા હેલ્પલાઇનમાં કોલ આવતા હોય છે। મહિલા હેલ્પલાઇનની કામગીરીને જૂનાગઢ એસપીએ પણ બિરદાવી છે। પિછલે 6 મહિને મેં જૂનાગઢ શહેરમાં લગભગ 300 કે ઉપર કમ્પ્લેન્ટ્સ રિસીવ હુએ થે
और इतने सारे घर में काउंसलिंग किए थे पुलिस, और उसमें से लगभग 50-60% केसेस, लगभग 200 के आसपास केसेस जो है वहीं पे वही जो महिला के घर पे है निवारण कर पाए थे, सॉल्यूशन लेके आ पाए थे। तो इसमें बहुत काउंसलर्स एंड पुलिस का काफ़ी अच्छा भूमिका निभाया है उसने, और मददगारी भी बहुत कुछ मिल रहा है पब्लिक को 181 के लिए। सूरत ना बारडोली में भारे पवन साथ वरसाद वरस्यो, अहीं वृक्ष अने त्रण विष्पोल धराशायी थया। कृष्णनगर में आ प्रकार की घटना सामे आवी, ज्यां वृक्ष विष्पोल पर धराशायी थयुं हतुं। जीवंत विष्पोल पड़ता वाहनों की अवरजवर बंद कराई, जीबीना कर्मचारी समारकाम माटे पहुंचा था, जो कि घटना में जानहानि टळी। बारडोली में लांबा विराम बाद वरसादी माहौल जाम्यो। आज वहली सवारथी सांबेलाधार वरसादथी ठेर ठेर पाणी भराया छे। बारडोलीना सरस्ता पर पाणी भराता राहदारीओने भारे हालाकीनो सामनो करवो पड़ी रह्यो छे। वलसाडमां वरसाद पड़ता शहेरनी शाकभाजी मार्केटमां पाणी भराई गया छे। चीपवाडना दाणा बजार, रेलवे गरनाळू, मोगरवाड़ी, गरनाळा अने नानी खात्रीवाड विस्तारमां वरसादी पाणी भराया हता, तो शाकभाजी मार्केट में पानी भराता व्यापारियों ने मुश्किल पड़ी। उमरगाम विस्तार में 8 इंच वरसाद खाबकता परिस्थिति गंभीर बनी। नेटवर्क 18 ने सुनिश्चित करवा मांगे छे कि दरेक भारतीयों ने कोरोना की रसी मळे। रसीकरण सामे जागरूकता लावा माटे नेटवर्क 18 अने फेडरल बैंक की पहल, संजीवनी अ शॉर्ट ऑफ लाइफ ने सपोर्ट करो। एक्सपर्ट अपोलो 24/7। तो नेटवर्क 18 फेडरल बैंक संजीवनी गाड़ी भारतभरना कोविड असरग्रस्त जिल्लाओना चक्कर लगावी रही छे। रसी माटे जागृति फैलावा अमारी पहल ने तमे पण समर्थन आपी अमारा अभियान ने वधु मजबूत बनाओ। चालो जाणीए के संजीवनी गाड़ी हाल कया जिल्ला में पहुंची छे। तो संजीवनी गाड़ी हाल मध्यप्रदेश इंदौर चिंचेड़ और मोहड़ी गाम की मुलाकात लीधी, तो गंटूर में मुतलुरु और प्राथी परदू की मुलाकात लीधी। संजीवनी गाड़ी अत्यार सुधी में 426 गामडाओना 2,13,950 लोगों साथ मुलाकात करी अने रसी विषय लोगों ने जागृत कराया। अने हवे बात करिए नाथनी अलौकिक ध्वजा विषय। ब्रह्म तरफ जवानो मार्ग एटले द्वारका, जेनी आस्था जगविख्यात छे। अहीं 52 गजनी ध्वजा चढ़ावाय छे, जे सप्तरंगी छे। सात पुरी माथी एक पुरी, अने चार धाम माथी एक धाम मानवामां आवता यात्रा धाम द्वारकामां राजाधिराज द्वारकाधीश विराजमान छे। गुजरातनुं द्वारकाधीश मंदिर आदि शंकराचार्य द्वारा स्थापित छे। अहीं भगवान श्री कृष्णनी पूजा द्वारकाधीशना स्वरूपमां थाय छे, तेनो अर्थ द्वारकाना राजा छे। द्वापर युगमां आ स्थान भगवान कृष्णनी राजधानी हतुं अने आ मंदिरनी इमारत 5 माळनी छे। आ मंदिरमां नूतन ध्वजा आरोहणनुं अनेरुं महत्व छे। माळना आ मंदिरना शिखर ऊपर लहराती धर्मध्वजाने જોઈને દૂરથી જ શ્રી કૃષ્ણના ભક્ત તેમની સામે પોતાનું મસ્તક નમાવે છે। આ ધ્વજા લગભગ 84 ફૂટ લાંબી છે, જેમાં વિવિધ પ્રકારના રંગ હોય છે। મંદિરની ઉપર રહેલી ધ્વજા ઉપર સૂર્ય અને ચંદ્રનું પ્રતીક બનેલું છે। સૂર્ય ચંદ્ર શ્રી કૃષ્ણના ચિહ્ન માનવામાં આવે છે, એટલે તેમના મંદિરના શિખર ઉપર સૂર્યચંદ્રના ચિહ્નવાળો ધ્વજ લહેરાય છે।
द्वारकाधीश जी मंदिर ऊपर लहराती ध्वजा ने दिवस में 5 वार सवारे, बपोरे अने सांजे बदलवामां आवे छे। मंदिर ऊपर ध्वजा चढ़ावा अने उतारवानो अधिकार अबोटी ब्राह्मणों ने प्राप्त थाय छे। दरेक वक्ते अलग अलग रंगनो ध्वज मंदिर ऊपर जोवा मळे छे। 10 દિશાઓ, 27 નક્ષત્ર, સૂર્ય, ચંદ્ર વગેરેનો સમાવેશ થઈ અને એનો જે હિસાબ થાય એ 52 થાય છે, માટે 52 ગજની ધજાનું મહત્ત્વ છે। ભગવાન દ્વારકાધીશનું જે ધ્વજાજી છે એની અંદર સૂર્ય અને ચંદ્રનું પ્રતીક છે, એનો મતલબ એવો થાય કે સૂર્ય અને ચંદ્ર સુધી ભગવાન દ્વારકાધીશનું સામ્રાજ્ય, ભગવાન દ્વારકાધીશનો વૈભવ અને ભગવાન દ્વારકાધીશનું ઐશ્વર્ય એ ત્યાં સુધી પ્રસારિત થતું રહે છે। 52 ગજની ધ્વજા નવગ્રહોની સાથે જોડાયેલી છે। આ 52 ગજની ધ્વજા દ્વારકાધીશ શિખર ધ્વજ પર દિવસમાં 5 વખત ચઢે છે। દરેક વખતે ભગવાનને અલગ અલગ રંગની ધજા ચઢાવવામાં આવે છે। ભગવાન શ્રી કૃષ્ણનો રંગ મેઘધનુષ્ય જેવો હોવાથી ધજા સપ્તરંગી હોય છે। ભગવાન દ્વારકાધીશની બાગડી પર ગઈ શકાય છે, નવગ્રહના દોષમાંથી મુક્તિ પણ થાય એવું પણ માનવામાં આવે છે। તો અલગ અલગ ભાવથી જ્યારે જ્યારે વૈષ્ણવના જે મનોરથ પૂર્ણ થાય છે ત્યારે એ ધ્વજાજી આરોહણ કરે છે। ધ્વજાજી શિખર ઉપર બ્રાહ્મણ સમાજના ત્રિવેદી પરિવારને આ અધિકાર છે ધ્વજાજી ચડાવવાનો। તો 5 વખત આ પરિવાર વારાફરતી વારા ધ્વજાજીનું આરોહણ કરે છે અને ધજા બદલી કરે છે। ધજા ચઢાવવા માટે 1 રૂપિયાથી અનાજનું દાન કરીને ધ્વજા ચઢાવવાનું લાહવું લઈ શકાય છે। અહીંનું આ વિશેષ મહત્વ રહેલું છે। ધ્વજાનું મહત્વ એ અંદાજ પરથી લગાવી શકાય છે કે વર્ષ 2024 સુધી અહીં ધ્વજાના બુકિંગ ભક્તોએ અગાઉથી જ કરી રાખ્યા છે। આ આસ્થાની સાથે જોડાયેલ ધ્વજારોહણ ભક્તો પરિવારની સાથે ધામધૂમપૂર્વક કરે છે। કે ભોજન બરાબર અનાજ છે અને અનાજ જે રીતે આવતું હોય 1-1 રૂપિયા કિલો પ્રમાણે ત્યારે એ ભાવ હશે, તો મિનિમમ 1 રૂપિયો દક્ષિણા બ્રાહ્મણોને દઈ અને ધ્વજાજી ચડાવો। એ આજ પર્યંત એ પરંપરા ચાલુ છે કે બ્રાહ્મણોને ભોજન નિમિત્ત દક્ષિણા આપવાની છે। ભગવાન શ્રી કૃષ્ણ મથુરા છોડીને આખા યાદવ પરિવારની સાથે અહીં આવીને વસ્યા ત્યારથી જ આ સ્થળની ગણના એક પવિત્ર ધામ તરીકે થાય છે। દ્વારકા પર આવતી દરેક વિપદામાં દ્વારકાધીશ નગરીની રક્ષા કરે છે તેવી ભક્તોની આસ્થા છે। તાજેતરમાં જ વીજળી મંદિરની ધજા પર પડી, છતાં પણ મંદિરના શિખરને કોઈ નુકસાન ન થયું। આ ઘટના બાદ લોકોની આસ્થા વધી ગઈ છે અને આ પહેલાં પણ વર્ષ 2020 અને વર્ષ 1998માં પણ મંદિરના ધજાના દંડને નુકસાન થયું હતું। વીજળી પડીને દ્વારકાધીશે ધજામાં એને સમાવી લીધી, તે જ રીતે દ્વારકાધીશે અમારા પણ અમારા પર આવેલી આફતો પણ એમનામાં સમાવી લીધી, એટલે આજે દર્શન કરીને અમે ખૂબ ધન્યતા અનુભવી રહ્યા છીએ। સૌરાષ્ટ્રના પશ્ચિમ દરિયાકાંઠે આવેલ આ જગત મંદિર પર લોકોની આસ્થા અતૂટ છે। અહીં ભગવાન કૃષ્ણની અનુભૂતિ વારંવાર થાય છે, એટલે જ આ મંદિર હિન્દુઓના મુખ્ય ધાર્મિક સ્થળોમાંથી એક છે। મુકુંદ મોકરિયા, News 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા। તો દ્વારકામાં ભગવાનની ધજા વિશે અનેરું મહત્વ જોયું, પણ સવાલ જરૂર થાય કે આ મંદિર બનાવ્યું કોણે? 2500 વર્ષ પહેલા પણ મંદિરના બાંધકામમાં વાસ્તુશાસ્ત્ર કેવી રીતે કામ કરતું હતું? ભગવાનની કર્મભૂમિ દ્વારિકા ગુજરાતમાં છે। દ્વારકાનો અર્થ સમજીએ તો દ્વાર અને કા એમ બે શબ્દોના મિલનથી બનેલ છે। દ્વારનો અર્થ થાય છે દરવાજો અને માર્ગ, જ્યારે કાનો અર્થ થાય છે બ્રહ્મ। આખો અર્થ બ્રહ્મ તરફ જવાનો માર્ગ એટલે દ્વારકા, જ્યાં રાજાધિરાજ દ્વારકાનું નાથ બિરાજે છે। આજથી લગભગ 5000 વર્ષ પહેલા દ્વાપર યુગમાં મથુરા છોડીને ભગવાન કૃષ્ણ દ્વારકામાં બિરાજમાન થયા। ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારકા નગરી વસાવી, એ સ્થાને પહેલા તેમનો મહેલ એટલે હરિગૃહ હતો, ત્યાં જ દ્વારકાધીશ મંદિરનું નિર્માણ થયું।
મંદિરના ગર્ભગૃહમાં ભગવાન શ્રી કૃષ્ણની શ્યામ વર્ણી ચતુર્ભુજ પ્રતિમા છે, જે ચાંદીના સિંહાસન ઉપર બિરાજમાન છે. તેઓએ પોતાના હાથમાં શંખ, ચક્ર, ગદા અને કમળ ધારણ કરેલા છે. પુરાતત્વીય શોધમાં સામે આવ્યું છે કે આ મંદિર લગભગ 2000 થી 2200 વર્ષ જૂનું છે. દ્વારકાધીશ મંદિરનું નિર્માણ ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર વજ્રનાભે કરાવ્યું હતું. મંદિરના બાંધકામ વિશે માહિતી મેળવીએ તો મંદિરના વર્તમાન સ્વરૂપને 16મી સદી આસપાસનું ઉલ્લેખવામાં આવે છે. તેને જાગૃત મંદિરના નામથી પણ ઓળખવામાં આવે છે. આ મંદિરની દિશા, જગ્યા અને બનાવટ વાસ્તુશાસ્ત્ર ખૂબ જ સારા ઉદાહરણમાંથી એક છે. આ મંદિરની ખાસ વાત એ છે કે મંદિરના શિખર ઉપર રહેલી ધ્વજા હંમેશા પશ્ચિમથી પૂર્વ તરફ લહેરાય છે. તેનું નિર્માણ ચૂના પથ્થરથી કરવામાં આવ્યું છે. તેના જ કારણે મંદિરની સુંદરતા આજે પણ જળવાયેલી રહી છે. આ મંદિર 72 સ્તંભ ઉપર બનેલું છે અને તેના શિખરની ઊંચાઈ 235 મીટર છે. આ મંદિરની બનાવટથી ઉત્પન્ન થતી પોઝિટિવ ઉર્જાથી દરેક પ્રકારની શાંતિ મળે છે. મંદિરનું ગર્ભગૃહ અને મંડપનું સ્થાન પણ વાસ્તુને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે, જેના પ્રભાવથી ત્યાં જતા લોકો સંમોહિત થઈ જાય છે. 2200 થી 2500 વર્ષથી અડગ ઉભેલું દ્વારિકાનાથનું ભવ્ય મંદિર 4 ધામમાંથી 1 ધામ માનવામાં આવે છે. અનેક વિપદામાં ભગવાન કૃષ્ણએ દ્વારિકાને તારીને પોતાની આસ્થાને ભક્તોના મનમાં કાયમ રાખી છે. મુકુંદ મોગરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા.